ભરૂચ જિલ્લાના પાલેજ નગરના એસકે નગર પાસે આવેલા ડીજીવીસીએલની ડીપીમાં આગ લાગતા સમગ્ર ધનજીસા જીનના વિસ્તારનો વીજ પુરવઠો ખોરવાતા રહીશો હાલાકીમાં મુકાયા હતા. પાલેજના એસકે નગર વિસ્તારમાં આવેલા ડીજીવીસીએલના ટીસીમાં આવેલા ડીપીમાં કોઈ કારણોસર અચાનક આગ લાગતા ભારે અફરાતફરી મચી જવા પામી હતી. આગના પગલે રહીશોના જીવ તારવે ચોંટ્યા હતા. રહીશોએ દોડી જઈ રેતીનો મારો ચલાવી આગ પર કાબુ મેળવ્યો હતો. આગના પગલે ટીસી નીચે આવેલ ડીપીના કેબલો સળગી જતા સમગ્ર ધનજીસા જીન વિસ્તારનો વીજ પુરવઠો પણ ખોરવાઈ જવા પામ્યો હતો. વીજ પુરવઠો ખોરવાતા રહીશોની નીંદર વેરણ થઈ જવા પામી હતી અને ગરમીમાં શેકાવાનો વારો આવ્યો હતો. આગ લાગવાની જાણ ડીજીવીસીએલ કચેરીમાં કરતા ડીજીવીસીએલના કર્મીઓએ પહોંચી જઈ સમારકામ હાથ ધર્યું હતું. લગભગ એક કલાક ઉપરાંત સમારકામ હાથ ધર્યા બાદ વીજ પુરવઠો પૂર્વવત થયો હતો. હાલ ઉનાળાની કાળઝાળ ગરમીના પગલે ટીસી પર લોડ વધી જતા ઘટના સર્જાઈ હોવાની લોકમુખે ચર્ચાઓ થઈ રહી હતી. દર વર્ષે ઉનાળામાં નગરના ધનજીસા જીન વિસ્તારના ટીસી પર લોડ વધવાના કારણે વીજ પુરવઠામાં વિક્ષેપ સર્જાય છે એવી પણ લોકમુખે ચર્ચાઓ થઈ રહી હતી. ડીજીવીસીએલ દ્વારા વધુ એક ટીસીનું આયોજન કરી લોડ વહેંચી દેવામાં આવે તો વારંવાર વીજ પુરવઠામાં જે વિક્ષેપ સર્જાય છે તે ન સર્જાય તો ડીજીવીસીએલ દ્વારા વધુ એક ટીસીનું આયોજન કરવામાં આવે એવી ધનજીસા જીન વિસ્તારના રહીશોને પ્રબળ માંગ ઉઠવા પામી છે. સદનસીબે રાતે ઘટના બની, જો દિવસે સર્જાઈ હોય તો શું થાત એવી પણ લોકમુખે ચર્ચાઓ થઈ રહી હતી. યાકુબ પટેલ, ZSTV, પાલેજ.